આપીએ તો જંગલ માં લઈને જતા રહ્યા, પણ હવે અમને તો મહેલ માં રહેવાનું. અને જીડી સામે પહોંચ મળી ગઈ છે એવું હું માની લઉં છું. ના મળી છત્રી બેઠા છે. જનક રાય બોલ્યા વગર ચૂપચાપ ઉભા રહી ગયા છે. જનક રાજા ગભરાયા, મનમાં વિચાર કર્યો ધનુષ યજ્ઞ ની વાત કરું અને ધનુષ ના ટુકડા થયા છે એ વાત જયારે પરશુરામે સાંભળી ત્યારે તે જ આજે મીનાબેનના પ્યાર પીધી છે જે આજે બેઠી છે કથા, એમાં મીનાબેનને હું મારા સખી અને ખાસ બહેનની જેમ ગણું છું. એ ક્યારેક ક્યારેક જો મીનાબેનનો ફોન આવ્યો હોય ને તો મને આનંદ થાય કે મારા બેન ક્યાંક દુઃખી હોય ને તો જ મને ફોન કરવો છે. તો ત્યારે એમને હું અહીંયા બેઠા આવી છે. આજે સૌ બહેનો અહીંયા સાંભળવા આવ્યા છે અને આવો છો એ બદલ સૌને હું મારા વતી મીનાબેન હતી સૌને આવકારું છું અને આવતા રહેજો. મારી ક્યારે જરૂર પડે તો પણ હું હજુ પરમ દિવસે પણ આવીશ. મીનાબેનના ત્યાં હતા ઘોડાસર ટીસુ સોસાયટી પડવાસનગર મોતીબાગની સામે રહું છું. આવકાર હોલ જે મોદી સાહેબનું બિલ્ડિંગ છે રેગ્યુલર હું 1 વાગે ત્યાં બેસતી હોઉં છું શનિવારે. પણ બહેનો આપણે જે 60 થી ઉપર વર્ષની બહેનો હોય ને જે વિધવા પેન્શન કહેવાય. ઇન્ટરનેટ ઉપર કોમ્પ્યુટર ઉપર જે ઇન્ટરનેટ વાપરતા હોય ઇન્ટરનેટ ઉપર ગૂગલ સર્ચમાં શ્રી રામ પારાયણ યજ્ઞ બાય ઉપાસના સાર્વજનિક સેવા ટ્રસ્ટ એવા નેજા હેઠળ એ પ્રકાશિત કરવામાં આવશે. લગભગ 4 કલાક પછી એ નેટ ઉપર ફરતું થઈ જશે એટલે જ્યારે જોવું હોય તે વ્યૂ કરી શકશે. માતા સુમિત્રા